जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर शाळाना धोरण 10ના विज्ञान विषयना लैक्चरमां आप सौनुं स्वागत छे। आपणे जोई रह्या छे 10મો पाठ जेनुं नाम छे प्रकाश परावर्तन अने वक्रीभवन। छेल्ले आपणे વાત કરી હતી અરીસાના સૂત્ર વિશે અને મોટાવણે વિશે તથા ગોલીય અરીસા વડે જે પરાવર્તન થાય છે તેની માટેની કાર્તિજિયન સંજ્ઞા પ્રણાલી જોઈ હતી અને અરીસાનું સૂત્ર ગાણિતિક સ્વરૂપમાં લખ્યું હતું અને તેના વડે જે મોટાવણી મળે છે તેના વિશે પણ આપણે વાત કરેલી હતી। હવે આજનો આપણો મુદ્દો છે પ્રકાશનું વક્રીભવન। આપણે પ્રકાશના પરાવર્તન વિશે અત્યાર સુધી વાત કરેલી છે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, પરાવર્તનના પ્રકાર, પરાવર્તન માટેના નિયમો, પછી અલગ અલગ અરીસા વડેથી પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે જે પ્રતિબિંબ મળે છે તેના વિશે વાત કરી હતી। હવે આપણો પાઠનો જે બીજો ટોપિક છે કે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, તો આપણે વક્રીભવન વિશે વાત કરવાની છે। પ્રકાશનું વક્રીભવન એટલે શું? તો પ્રકાશનું વક્રીભવન, પારદર્શક માધ્યમમાં પ્રકાશ છે એ સુરેખ પથ પર ગતિ કરતો જોવા મળે છે। પારદર્શક માધ્યમ હોય એની અંદર પ્રકાશ સુરેખ પથ એટલે કે સ્ટ્રેટ લાઇન, સીધી રેખામાં ગતિ કરતો હોય છે। જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય? પ્રકાશ છે એને ગતિ કરવા માટે માધ્યમની જરૂર પડે છે। જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રકાશ પ્રવેશે ત્યારે તેનું ગતિનું શું થાય છે? પ્રકાશ છે પારદર્શક માધ્યમમાં કેવી ગતિ કરે છે? સુરેખ પથ પર ગતિ કરે છે। જ્યારે બે અલગ અલગ માધ્યમ હોય અને બંને પારદર્શક હોય અને એકમાંથી બીજામાં પ્રવેશે ત્યારે શું થાય છે? શું તે હજી પણ સુરેખ પથ પર ગતિ કરે છે કે પોતાની દિશા બદલે છે? અને આપણે રોજબરોજના કેટલાક અનુભવોને આધારે આ જે ઘટના છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશવાની એને સમજવાની છે। તમે જોયું હશે કે પાણી ભરેલ ટેન્ક અથવા તળાવની સપાટી ઉપરની તરફ ખસેલી કે ઉચકાયેલી દેખાય છે, એટલે કે પાણીથી ભરેલો ટેન્ક એટલે કે આપણા ઘરમાં જે પાણીની ટાંકી હોય છે એની અંદર આપણે ઉપરથી જોઈએ તો એની જે સપાટી છે એ આપણને થોડી ઊંચી દેખાશે, હકીકતમાં એટલી ઊંચી હશે નહીં। અથવા તો તળાવની સપાટી છે, જો પાણી સ્વચ્છ હશે ને આપણે અંદર જોઈએ તો અંદરની જે વસ્તુ છે એ એના મૂળ જગ્યા કરતાં ઊંચી ઉચકાયેલી દેખાય છે। એ જ રીતે કાચનો એક લંબઘન લેવાનો છે, કાચનો એક લંબઘન એટલે પેપર વેટ જેને આપણે કહીએ છીએ, વજન મૂકવા માટે જે કાગળ ઉડી ન જાય એની માટે આપણે કાચના જે પેપર વેટ વજનિયા લઈએ છીએ એને કોઈ મુદ્રિત સાહિત્ય એટલે લખેલું કોઈ સાહિત્ય હોય, કોઈ પણ લખાણવાળો ચોપડો હોય, બુક હોય કે પેપર હોય એની ઉપર આપણે આ જે કાચનો લંબઘન છે કે જેને આપણે વજન વેટ તરીકે ઉપયોગ કરીએ છીએ એને મુદ્રિત સાહિત્ય પર રાખી લંબઘનની ઉપરથી જોતા આપણને અક્ષર છે ઉપર તરફ ઉપસેલા જોવા મળે છે। એટલે કોઈ લખાણવાળી પેજ હોય એની ઉપર આપણે કોઈ કાચનો લંબઘન પેપર વેટ તરીકે વાપરીએ અને ઉપરથી જોઈએ તો અક્ષરો છે એ આપણને ઉપરની તરફ ઉપસેલા દેખાય છે, તો આવું શેના કારણે થાય છે? બીજી એક ઉદાહરણ કે પાણી ભરેલ એક ગ્લાસ છે, એમાં અંશત ડુબાડેલી પેન્સિલ જોઈ છે, એક પાણીનો ગ્લાસ લેવાનો એની અંદર પેન્સિલ અંશત આખી આખી ડુબાડવાની નહીં, અડધી પેન્સિલ છે એ પાણીની અંદર રહે અને અડધી ઉપરની તરફ રહે તેવી રીતે રાખવાની છે। તો આપણે પેન્સિલ જોઈએ તો પેન્સિલ આપણે જ્યારે ગ્લાસમાં નાખીએ છીએ તો એ ત્રાસી થોડી હોય છે, સીધી સીધી ઊભી રહેતી નથી પણ થોડી ત્રાસી રહે છે, અને પેન્સિલ છે ત્રાસી રહે છે પણ સાથે સાથે આપણે બહારથી જોઈએ છે પાણી ભરેલા ગ્લાસ છે કાચનો એને બહારથી જોઈએ તો પેન્સિલ જેટલી ત્રાસી હોય છે એની કરતાં થોડી વધારે વાંકી વળેલી દેખાય છે, તો આવું જેના કારણે થાય છે? તો હવા અને પાણીના આંતરપૃષ્ઠ એટલે કે પાણીની ઉપરની સપાટી પાસે પાણી જે પેન્સિલ છે એ વાંકી વળેલી જણાય છે। એનો મતલબ કે શું થયો કે પેન્સિલને જ્યારે આપણે પાણીમાં નાખી અને અડધી ઉપરની તરફ રાખી તો પાણીમાં નાખી તો માધ્યમ શું થયું? અંદરનું પાણી અને બહારનું માધ્યમ થઈ હવા, એટલે આપણે ઉપરથી જોઈએ તો આંતરપૃષ્ઠ એટલે કે આંતરપૃષ્ઠ એટલે શું? બંને જે માધ્યમ છે હવા અને પાણી બંનેને જુદું પાડતી એક સપાટી એટલે આંતરપૃષ્ઠ, એ સપાટી ઉપર આપણને પેન્સિલ વાંકી વળેલી દેખાય છે। તમે એ પણ જોયું હશે કે કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ તેના વાસ્તવિક માપ કરતાં મોટું દેખાય છે, એક લીંબુ છે એને કાચના ગ્લાસમાં મૂકી દઈએ અને બહારથી જોઈએ તો લીંબુ જેટલી સાઇઝનું હતું એની કરતાં મોટી સાઇઝનું દેખાય છે, એટલે વાસ્તવમાં જેટલી સાઇઝ હતી એની કરતાં મોટું એટલે કે આભાસી આપણને લાગે છે। આ અનુભવોની સમજૂતી તમે કેવી રીતે આપશે? તો આ અનુભવો છે આપણને પ્રકાશનું વક્રીભવન સમજવા માટે કામ લાગે છે। આપણે પાણીમાં અંશત ડુબાડેલી જે પેન્સિલ છે એના કિસ્સા પર વિચાર કરીએ કે પાણીમાં અંશત એટલે થોડીક ડુબાડવાની છે, આખી ડુબાડવાની નથી, તો પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી તમારા સુધી પહોંચતા પ્રકાશના જે કિરણો છે
પેન્સિલના પાણીથી બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે. એટલે કે કોઈ ગ્લાસમાં આપણે પેન્સિલ ડુબાડેલી હોય તો પેન્સિલ છે ત્યાંથી પ્રકાશના કિરણો છે, જે ભાગ એનો પાણીમાં ડૂબેલો છે ત્યાંથી પ્રકાશના કિરણો છે, એ ક્યાં આવે છે? પાણી માધ્યમ છે. અને બહાર આવે એટલે બહારનું માધ્યમ શું થઈ જાય છે? હવા. તો પેન્સિલના પાણીની બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે, તેના કારણે છે પેન્સિલ માખી વળેલી જણાય છે. આ જ કારણસર જ્યારે અક્ષરની ઉપર કાચનું ચોસલું રાખીએ, એટલે કે લંબઘન કે પેપર વેટ રાખીએ, તો આપણને અક્ષર છે ઉપરની તરફ ખસેલા દેખાય છે. તો એનો મતલબ શું થયો કે બે અલગ અલગ માધ્યમ હોય, એક ગ્લાસ છે એની અંદર પાણી છે, તો આ એક અલગ માધ્યમ છે પાણી, અને બહારની તરફ એક અલગ માધ્યમ છે હવા છે. તો બંને અલગ અલગ માધ્યમ છે, એટલે કે અંદરની તરફથી જે પ્રકાશના કિરણો આવે છે તે બહારની જે દિશા છે એની કરતાં અલગ દિશામાંથી આવે છે. જો આપણે પાણીને બદલે કેરોસીન કે ટર્પેટાઇન જેવા કોઈ અન્ય પ્રવાહીનો ઉપયોગ કરીએ તો પણ આપણને પેન્સિલ શું આટલી જ વાંકી જણાય છે? આપણે ગ્લાસમાં પાણી લીધું હતું ને એમાં પેન્સિલ મૂકી અને આપણે અભ્યાસ કર્યો કે પેન્સિલ છે એ બંનેની જે સપાટી છે આંતરકોષ છે હવા અને પાણીનું ત્યાં વાંકી વળેલી જણાય છે. હવે પાણીને બદલે જો આપણે કેરોસીન લઈએ તો શું પાણીમાં હતી ત્યારે જેટલી વાંકી વળેલી દેખાતી હતી એટલી જ વાંકી વળેલી દેખાશે? હવે ટર્પેન્ટાઇન લઈએ તો પણ શું એવું દેખાશે? તો ના, એવું થશે નહીં, કારણ કે માધ્યમ બદલાઈ જાય છે. પાણી છે એની અંદર છે પેન્સિલ હોય ત્યારે એ બહારની તરફ જે પ્રમાણે બાકી વળેલ દેખાશે તેટલી કેરોસીન કે ટર્પેટાઇન હશે ત્યારે દેખાશે નહીં. જો આપણે કાચના લંબઘનને બદલે પારદર્શક પ્લાસ્ટિકના લંબઘનનો ઉપયોગ કરીએ તો પણ આપણને અક્ષરો આટલા જ ઉપસેલા દેખાશે? તો ના, તો પણ આપણને દેખાશે નહીં, કારણ કે ઓલો કાચ હતો અને આ હવે આવી ગયું પ્લાસ્ટિક, એટલે માધ્યમ બદલાઈ જાય છે. તો આનો મતલબ શું થયો કે માધ્યમોની અલગ અલગ જોડ માટે આ અસરની માત્રા અલગ અલગ હોય છે, એટલે કે માધ્યમ ઉપર આધાર રાખે. માધ્યમ અલગ અલગ હોય તો એનું જે પણ ઘટના બને છે એ ઘટનાની અસર છે એની માત્રા અલગ અલગ હોય છે. આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ છે એ બધા માધ્યમોમાં એક દિશામાં ગતિ કરતો નથી. એનો મતલબ શું થયો કે માધ્યમ જેમ અલગ અલગ હોય માધ્યમોની અલગ અલગ જોડ માટે પ્રકાશની ગતિ છે એ અલગ અલગ હોય છે, એટલે કે બધા માધ્યમમાં પ્રકાશ એક જ દિશામાં ગતિ કરતો નથી. માધ્યમ બદલાય તો પ્રકાશની ગતિ છે એની દિશા પણ બદલાય છે, ખાસ યાદ રાખવાનું છે. માધ્યમ બદલાય તો પ્રકાશની ગતિની દિશા છે એ પણ બદલાય છે. દરેક માધ્યમમાં પ્રકાશ એક સમાન ગતિ છે કરતો નથી, અલગ અલગ જોડ માટે પ્રકાશની દિશા છે ગતિની અલગ અલગ હોય છે. એવું જોવા મળે છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ત્રાસી રીતે પ્રવેશતા પ્રકાશના ત્રાસા કિરણના પ્રસરણની દિશા બીજા માધ્યમમાં બદલાઈ જાય છે, જેને વક્રીભવન કહે છે. આ શું છે? પ્રકાશનું વક્રીભવન. જે આપણે પેન્સિલને પાણીમાં રાખીને જોઈએ ને વાંકી વળેલી દેખાય તો શેના કારણે દેખાય છે? પ્રકાશના વક્રીભવનને કારણે. કોઈ આપણે પેપર વેટ મૂકેલું છે કોઈ અક્ષર ઉપર, એટલે કે મુદ્રિત સાહિત્ય ઉપર, ને અક્ષર આપણને ઉપસેલા દેખાય તો શેના કારણે? પ્રકાશના વક્રીભવનના કારણે દેખાય છે. તળાવ છે કે પાણીની ટાંકી છે એમાં આપણે ઉપરથી જોઈએ તેનું તળિયું ઉપરની તરફ આપણને દેખાય છે, તો એ પણ પ્રકાશના વક્રીભવનને કારણે. તો આ પ્રકાશનું વક્રીભવન એટલે કે શું? જ્યારે પ્રકાશની ત્રાસી દિશામાં એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે, જ્યારે પ્રકાશ ત્રાસી રીતે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બીજું જે માધ્યમ છે એમાં તેના પ્રસરણની દિશા બદલાઈ જાય છે, જેને પ્રકાશનું વક્રીભવન કહે છે. વક્રીભવનની વ્યાખ્યા ઘણી બધી રીતે આપી શકાય, આ એક રીત છે. બીજી રીતે આપણે શું કહીએ કે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે, અલગ અલગ માધ્યમમાં પ્રકાશની ગતિ છે એ અલગ અલગ પ્રકારની હોય છે. એટલે માની લો કે આ બે માધ્યમને જુદા પાડતી સપાટી છે, અહીંયા માધ્યમ એક છે, અહીંયા બીજું માધ્યમ છે. અહીંયા ધારો કે હવા છે માધ્યમ તરીકે અને અહીંયા ધારો કે પાણી છે. તો જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ પ્રવેશે છે, જ્યારે પ્રકાશનું એક ત્રાસું કિરણ, પણ કેવું કિરણ? પ્રકાશનું ત્રાસું કિરણ છે એ બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ, એટલે કે જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ આ એક પારદર્શક માધ્યમ છે એમાંથી આ બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે આ બે માધ્યમોને જુદી પાડતી જે સપાટી છે
ક્યાં કેવું થાય છે, વાંકું વળે છે, એટલે ત્રાંસું કિરણ અહીં આવ્યું તો સીધે સીધું નહીં જાય પણ થોડુંક વાંકું વળી જાય છે, અહીંથી છે જરાક ત્રાંસું વળે છે એટલે કે વાંકું વળે છે. પ્રકાશના વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમને જુદી પાડતી આ જે સપાટી છે ત્યાંથી પ્રકાશનું કિરણ છે એ થોડું વાંકું વળે છે અથવા ત્રાંસું વળે છે. પ્રકાશના આ વાંકા કે ત્રાંસા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. વક્રીભવન હોય ત્યારે પ્રકાશના પ્રસરણની દિશા બદલાઈ જાય છે. હવે આપણે આને પ્રવૃત્તિ 10.7 મારફતે સમજવાનું છે. પ્રવૃત્તિ 10.7માં એમ કીધેલું છે કે પાણીથી ભરેલ એક ડોલ છે એના તળિયે એક સિક્કો મૂકવાનો છે. આ પ્રવૃત્તિ આપણા ઘરે પણ આપણે કરી શકીએ અને ઘણી વખત આપણે કરેલી પણ હોય છે. એક પાણી ભરેલી ડોલ લેવાની છે, એના તળિયે એક 1 રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે. હવે તમારી આંખોને પાણીની સપાટી ઉપર એક બાજુ રાખીને સિક્કાને એક જ પ્રયત્નમાં ઉઠાવવાનો પ્રયત્ન કરો. હવે શું કરવાનું છે કે તમારી આંખોને એટલે આપણે એ પાણીની એક સપાટી ઉપર ઉપરની તરફ જોવાનું છે એક જ બાજુ, અને સિક્કાને એક જ પ્રયત્નમાં આપણે ઉઠાવવાનો પ્રયત્ન કરવાનો, એટલે કે આપણને જ્યાં સિક્કો દેખાય ત્યાં સુધી હાથ લઈ જવાનો છે. તો શું તમે સિક્કો ઉઠાવવામાં સફળ થાઓ છો? તો ના, આપણે એક જ પ્રયત્નમાં સિક્કો ઉઠાવી શકતા નથી. કારણ કે જ્યારે આપણે આંખોને પાણીની સપાટી ઉપર એક બાજુ રાખીને સિક્કાને જોઈએ છે તો આપણને સિક્કો જે સ્થાને દેખાય છે એ સ્થાને હોતો નથી, એટલે કે એના મૂળ સ્થાન કરતાં આપણને સિક્કો સહેજ ઉપરની તરફ ઉઠેલો દેખાય છે. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે એક જ પ્રયત્નમાં કરવામાં કેમ સફળ થતા નથી? તો હમણાં વાત કરી તેમ જ એક જ પ્રયત્નમાં સફળતા મળતી નથી, કારણ કે આપણને સિક્કો જ્યાં દેખાય છે ત્યાં સુધી આપણે હાથ લઈ જઈએ છીએ, પરંતુ સિક્કો તો ખરેખર ડોલના તળિયે મૂકેલો છે. તમારા મિત્રોને આ પ્રવૃત્તિ કરવાનું કહો અને તેની સાથે તમારા અનુભવની સરખામણી કરો. તો આના પરથી આપણે શું નિર્ણય પર આવી શકીએ કે પાણીમાંથી હવામાં જતું પ્રકાશનું કિરણ આપણે ઉપરની તરફ જોઈએ છે એટલે ડોલમાં પાણી છે, એટલે માધ્યમ એક માધ્યમ કયું છે? પાણી. અને બીજું માધ્યમ કયું છે? ઉપરની તરફ આપણે જોઈએ છીએ એટલે હવા છે. તો પાણીમાંથી હવામાં જતું પ્રકાશનું કિરણ પાણી અને હવાને જુદી પાડતી સપાટી આગળ લંબથી દૂર વળે છે, એટલે વાંકું વળે છે. એટલે કે શું થાય છે, પ્રકાશ જે ડોલનું તળિયું છે આપણને કેવું દેખાય છે? ઊંચું ઉઠેલું દેખાય છે. એટલે કે પાણી ભરેલી ડોલની જે દેખીતી ઊંડાઈ છે તેની વાસ્તવિક ઊંડાઈ કરતાં ઓછી હોય છે, એટલે આપણને જ્યાં દેખાય છે એટલી ઊંડાઈએ ખરેખર સિક્કો હોતો નથી, સિક્કો હજી વધારે ઊંડાઈએ હોય છે. તો આ આપણે થયું પ્રકાશના વક્રીભવનની ઘટનાને સમજતું એક ઉદાહરણ કે પ્રવૃત્તિ, કે પાણી ભરેલી ડોલ છે એની દેખીતી ઊંડાઈ તેની વાસ્તવિક ઊંડાઈ કરતાં ઓછી હોય છે, આપણને જેટલી ઊંડાઈએ સિક્કો જોવા મળે છે તેની કરતાં એની ઊંડાઈ છે એ વધારે હોય છે. હવે આપણે આને જે બીજી પ્રવૃત્તિ 10.8 છે એના મારફતે સમજીએ. પ્રવૃત્તિ 10.8 છે એ પણ આપણને પ્રકાશનું વક્રીભવન સમજાવે છે. એમાં કીધું છે, એક મોટા છીછરા કટોરાને ટેબલ પર રાખી તેમાં એક સિક્કો મૂકવો. એક મોટો છીછરો કટોરો લેવાનો જે બહુ ઊંડો ન હોય અને ટેબલ ઉપર રાખવાનો છે અને એમાં એક સિક્કો નાખી દેવાનો છે. પછી શું કરવાનું છે, તમારે કટોરાથી ધીરે ધીરે દૂર જવાનું. તમે જ્યાં ઊભો છો ત્યાંથી ધીમે ધીમે તમારે તેથી દૂર જવાનું છે. તમે જોશો કે જ્યારે તમે દૂર જાઓ છો ત્યારે તમને ધીમે ધીમે છે એ સિક્કો છે તમારાથી દૂર જતો હોય એવું લાગે છે. અને એક એવો ફેઝ આવશે કે એક એવી સ્થિતિ આવશે કે જ્યારે તમને સિક્કો છે એ દેખાવાનો બંધ થઈ જાય છે. જ્યારે તમને સિક્કો દેખાવાનો બંધ થઈ જાય તો ત્યાં જ તમારે અટકી જવાનું છે. હવે તમારા મિત્રને તમારે એમ કહેવાનું છે કે સિક્કો છે એને હલાવવાનો નથી, પણ એને ખલેલ પહોંચાડ્યા વગર ધીમે ધીમે જે કટોરો છે એમાં પાણી ઉમેરવાનું છે. તમારા સ્થાનથી તમારે સિક્કાને જોતો રહેવાનો છે અને તમારો મિત્ર એમાં પાણી ઉમેરતો જશે. શું સિક્કો આ જ સ્થાનેથી ફરીથી દેખાવા લાગશે? હા. તો કેવી રીતે શક્ય બને છે? તો જ્યારે તમારો મિત્ર એમાં પાણી ઉમેરે છે તો શું થાય છે, જ્યારે પાણી ઉમેરે છે ત્યારે સિક્કો આપણને દેખાય છે, એટલે કે સિક્કો છે એ ઊંચો આવવા લાગે છે. એટલે કે પાણી ઉમેરવાથી સિક્કાની જે વાસ્તવિક ઊંડાઈ છે એ વધી જાય છે, અને વાસ્તવિક ઊંડાઈને પાણીના વક્રીભવનાંક વડે ભાગવાથી આપણને આભાસી ઊંડાઈ મળે છે, એટલે કે આપણને સિક્કો દેખાવા લાગે છે.
આથી આપણે જ્યારે પાણી ઉમેરીએ છીએ તો આપણને સિક્કો દેખાવા લાગે છે. તો આપણે શું નિર્ણય પર આવી શકીએ કે કટોરામાં પાણી ભરવાથી સિક્કો ફરીથી દૃશ્યમાન બને છે અને મૂળ સ્થિતિ કરતાં આપણને સહેજ ઊંચો આવેલો દેખાય છે. અને એનું કારણ શું છે? પ્રકાશનું વક્રીભવન છે, કે કટોરામાં પાણી ભરતા સિક્કો ફરીથી દેખાવા લાગે છે. પ્રકાશના વક્રીભવનને કારણે સિક્કો પોતાની વાસ્તવિક સ્થિતિથી થોડો ઉપરની તરફ આવી જાય છે, માટે આપણને દેખાય છે. એનો મતલબ કે જ્યારે બે અલગ અલગ માધ્યમ હોય ત્યારે પ્રકાશનું જે કિરણ છે, પ્રકાશ છે, બે માધ્યમોને જુદી પાડતી સપાટી છે ત્યાં આગળ વાંકો વળે છે, જેના કારણે વસ્તુ જે એની મૂળ સ્થિતિ હોય એની કરતાં સહેજ ઊંચી આવેલી દેખાય છે. અને આ પ્રકાશના વક્રીભવનને કારણે થાય છે. હવે આપણે પ્રવૃત્તિ 10.9 જોઈએ. પ્રવૃત્તિ 10.9 આપણને બતાવે છે કે જ્યારે પ્રકાશનું કિરણ છે બે માધ્યમોને જુદી પાડતી સપાટી પર લંબરૂપે આપાત થાય તો શું થાય? આપણે અત્યારે જે બે પ્રવૃત્તિ જોઈ 10.7 અને 10.9, એમાં તો પ્રકાશનું કિરણ કઈ રીતે આવતું હતું? ત્રાસું આવતું હતું. પ્રકાશના વક્રીભવનમાં આપણે શું કીધું? કે પ્રકાશનું કિરણ ત્રાસું આવવું જોઈએ, સીધે સીધું આવવું જોઈએ નહીં. પણ પ્રવૃત્તિ 10.9માં એમ કીધું છે કે જો પ્રકાશનું એક ત્રાસું કિરણ નહીં પણ પ્રકાશનું કિરણ છે બે માધ્યમ છે અને જુદી પાડતી સપાટી છે, આ એક માધ્યમ અને આ બીજું માધ્યમ બેને જુદી પાડતી સપાટી છે, ત્યાં લંબરૂપે આપાત થાય. લંબ એટલે કે આવી રીતે. લંબ કોને કહેવાય? આ એક સીધી રેખા છે અને આવી રીતે કોઈ કિરણ આવે તો આ લંબ તરીકે કહેવાય છે. એટલે પ્રકાશનું જ્યારે કિરણ કોઈ બે માધ્યમને જુદી પાડતી સપાટી છે ત્યાં લંબરૂપે આપાત થાય તો વક્રીભવન થાય કે ન થાય તે સમજવાનું છે. તો એક ટેબલ પર આપણને કીધું છે કે ટેબલ પર રાખેલ એક સફેદ કાગળના પાના પર શાહીથી જાડી રેખા દોરવાની છે. હવે આ રેખા પર એક કાચનો ચોસલું મૂકવાનું છે, પણ એવી રીતે મૂકવાનું છે કે તેની કોઈ એક ધાર આ કોઈ એક રેખા સાથે ખૂણો બનાવે. કાચનું ચોસલું એવી રીતે મૂકવાનું કે જે રેખા દોરી છે એની સાથે તે કોઈ પ્રકારે ખૂણો બનાવે. ચોસલાની નીચે આવેલ રેખાના ભાગને બાજુએથી જોવું. હવે શું કરવાનું? ખૂણો બનાવે એમ મૂકી દઈએ, પછી ચોસલાની નીચેથી આપણે આવેલ રેખાના ભાગને બાજુઓ પરથી જોવાનું છે. તો તમને શું દેખાય છે? તો જ્યારે આપણે કાચના સ્લેબની નીચે આવેલ રેખાના ભાગને બાજુમાંથી જોઈએ છીએ ત્યારે આપણને છે જે રેખાઓ છે એ થોડી વાંકી વળેલી દેખાય છે. શું કાચના ચોસલાની નીચેની ધાર પાસે વાંકી વળેલી દેખાય છે? તો હા, કિનારીઓ પાસે છે. કાચના ચોસલાની નીચેની જે રેખાધાર છે, કિનારીઓ છે, એ આપણને વાંકી વળેલી દેખાય છે. હવે કાચના ચોસલાને એવી રીતે રાખવાના છે જેથી રેખાને લંબરૂપે રહે, એટલે કે આવી રીતની પરિસ્થિતિ હોય તો ત્યારે શું દેખાય છે? શું કાચના ચોસલાની નીચે રેખાનો ભાગ વાંકો વળેલો દેખાય છે? તો ના. જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય, સીધે સીધું પ્રકાશનું કિરણ હોય, એટલે કે રેખા લંબરૂપે હોય, તો ત્યારે છે આપણને જે નીચેનો ભાગ છે રેખા કાચના ચોસલાની નીચેનો તે વાંકો વળેલો દેખાતો નથી. હવે ઉપરથી જોઈએ તો શું દેખાય છે? ચોસલાની નીચે રહેલો ભાગ ખસેલો જણાય છે. તો હા, ખસેલો જણાય છે. તો આવું શેના કારણે થાય? વક્રીભવનને કારણે. તો એનો મતલબ શું છે? કે જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમની જુદી પાડતી સપાટી પર લંબરૂપે આપાત થાય, કઈ રીતે? લંબરૂપે, કોઈ રેખાને લંબરૂપે આપાત થાય ત્યારે વક્રીભવન છે એ જોવા મળતું નથી. વક્રીભવન ક્યારે જોવા મળે? જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમને જુદી પાડતી સપાટી પર ત્રાસું કિરણ આપાત થાય ત્યારે. જ્યારે લંબરૂપે આપાત થાય ત્યારે પ્રકાશનું વક્રીભવન જોવા મળતું નથી. આ ખાસ યાદ રાખવાનું છે કે વસ્તુ છે પ્રકાશના વક્રીભવનને કારણે જ આપણને ઊંચી આવેલી દેખાય છે, અને લંબરૂપે આપાત થાય પ્રકાશ તો આપણને તેનું વક્રીભવન થતું નથી, માટે વસ્તુ ઉપરની તરફ દેખાતી નથી. તો ખાસ યાદ રાખવાનું છે કે પ્રકાશનું વક્રીભવન એટલે કે બે માધ્યમને જુદી પાડતી સપાટી પર પ્રકાશનું ત્રાસું કિરણ આપાત થાય ત્યારે બે માધ્યમને જુદી પાડતી સપાટી પર તે વાંકું વળે છે, જેને પ્રકાશનું વક્રીભવન કહેવાય છે. અને વક્રીભવનને કારણે કોઈ પણ વસ્તુ આપણને તેની મૂળ સ્થિતિ કરતાં ઉપર ઊંચે આવેલી ઉપસેલી દેખાય છે. જ્યારે પ્રકાશનું કિરણ છે લંબરૂપે આપાત થાય ત્યારે વક્રીભવન થતું નથી.
તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આટલું જ રાખીશું. જય સ્વામી નારાયણ.